जो श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड ना पदाधिकारियों द्वारा सहकारी मंडली मंत्रालय ना अध्यक्ष अमित शाह जी ने अभिनंदन पाठवानो कार्यक्रम योजो हतो। सहकारी क्षेत्र क्रांति आवे अने सहकारी मंडळीओ पण प्रगतिना पंथे हरणफाड़ भरे ते माटे केन्द्र सरकार द्वारा प्रथमवार सहकार मंत्रालय बनाव्यु छे अने तेना अध्यक्ष तरीके देशना यशस्वी गृहमंत्री अमित शाह ने निमवामां आव्या छे। तेथी सहकारी क्षेत्रे एक ऊर्जा मळी छे त्यारे केन्द्रनी मोदी सरकारनुं अभिवादन करवा साथे देशना माननीय गृहमंत्री अमित शाह ने अभिनंदन पाठवा माटे आज रोज शहेरना श्री छत्रपति शिवाजी सहकारी लिमिटेड खाते सहकारी भारती कोऑपरेटिव क्रेडिट सोसायटी गुजरात प्रदेशना उपाध्यक्ष तथा श्री छत्रपति शिवाजी सहकारी मंडळीना अध्यक्ष गौरव रामाकांत पवड़ेना अध्यक्षस्थाने समग्र सहकारी मंडळीना पदाधिकारीओ श्री अमित शाह ने शुभेच्छाओ पाठवी थी। आ प्रसंगे श्री छत्रपति शिवाजी सहकारी मंडळी लिमिटेडना अध्यक्ष गौरव पवड़ेना वरद हस्ते तमाम पदाधिकारीओनुं शाल तथा मुमेंटो आपी स्वागत करवामां आव्युं हतुं। भारत सरकारे कृषिनी सहकार खातामांथी अलग सहकारी ખાતું અલગ પાડ્યું અને તેના મંત્રી શ્રી અમિત શાહ સાહેબ છે। વડોદરાની 500 જેટલી ક્રેડિટ સોસાયટી છે એના લગભગ 25-30 ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો ભેગા મળીને અમિત શાહ સાહેબને સહકાર વતી અભિનંદન આપવા માટે આજે એકત્ર થયા છે અને સહકારથી સમૃદ્ધિ માટે સહકારના ક્ષેત્રથી સભાસદોની કઈ રીતે વધુ સેવા થાય એ માટેની ચર્ચા વિચારણા કરી છે। આ મંત્રાલય બન્યું છે, કેટલું ફાયદાકારક છે સહકારી ખાતા માટે, સહકારી ક્ષેત્ર માટે શું માનો છો? સહકારી ક્ષેત્રની અંદર અત્યાર સુધી એવું હતું કે બધો ફંડ કૃષિમાં ફાળવવામાં આવતો, સહકારને ફાળવવામાં નહોતો આવતો। આ વખતે 1,00,000 કરોડ સહકાર ખાતે અલગ ફાળવવામાં આવ્યા છે। આરામ પટેલ, 83 દંડ, વડોદરા, કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન। અમે અત્યારે આ બધે જે સહકારી મંડળીવાળા જે બધા અમે ભેગા થયા છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સહકાર મંત્રાલય અને જે સ્થાપના કરી છે અને સ્થાપનામાં અમે છે તો તે લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જે સહકાર મંડળી જે ચાલુ કરી છે તે ખૂબ જ આગળ વધે અને ખૂબ જ સારી રીતે કામ કરે અને લોકોના પણ કામ થાય અને લોકોનો પણ સહકાર એમાં મળતો રહે છે। તમારો કોઈ વિશ્વાસ છે? હા, એ અમે તમારી પર તો ખૂબ વિશ્વાસ જ છે। શું